जय स्वामीनारायण श्री स्वामीनारायण विद्यासागरना आ ऑनलाइन शिक्षणमां हूँ जागृति बेन वाला फरी एक बार दरेक विद्यार्थी मित्रोनुं स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों आना पहेला आपणे धोरण 2 मां अंग्रेजी विषयमां यूनिट नंबर 82 मां भणी गया था के जीव जंतुओ अने सरीसृप प्राणीओ विषे आपणे भणी गया था। तो एमां आपणे जोयुं हतुं के सरीसृप एटले के जे पेटेथी चालता होय एवा प्राणीओ अने जीवजंतुओ विषे भण्या हता। आजे आपणे अंग्रेजी विषयमां भणीशुं यूनिट नंबर 85 एमां छे ओझारो ना अंग्रेजी उच्चार अने गुजराती अर्थ ए आपणे भणवानुं छे। तो अंग्रेज ओझारो एटले के शुं साधन, ओझारो एटले साधनो के डॉक्टर छे के इलेक्ट्रिकल छे के कुंभार छे के लुहार छे सुथार छे आ बधा जे धंधादारीओ छे ई कया कया साधनो वापरे छे एनो आपणे अंग्रेजी उच्चार अने एनो गुजराती अर्थ एना साधनोनो समझवानो छे। तो चालो आपणे जोईए यूनिट नंबर 85 तो तेमां आमे કાઢ્યું કે જો પહેલા શું આવ્યું છે તો કે સો, સો એટલે શું થાય તો કે કરવત, લાકડું કાપવામાં જે આપણે કામ આવે છે ને કરવતથી લાકડું કાપીએ ને એને કહેવાય સો, તો એને અંગ્રેજીમાં સો કહેવાય, સો એટલે કરવત। પછી કરવતથી આપણે લાકડું કાપી શકીએ। પછી છે પ્લેન, પ્લેન એટલે રંદો એટલે કે લાકડું છોલવા માટે આપણને કામ આવે છે। લાકડું આડું ખાડા કપડા વાળું હોય તો એને આપણે સીધું આમાં જેમ આપણે તમને ખબર હોય બાળકો આપણે ખમણીએ કે નહીં એ રીતના આ રંધો છે એ આપણે લાકડાની ઉપર આમાં કરવાનો હોય છે એટલે રંધામાં સરસ મજાનું લાકડું છે એકદમ પ્લેન થઈ જાય અને માપ સાઈઝ પ્રમાણે થઈ જાય તો પ્લેન એટલે કે રંધો। પછી છે ડ્રીલ, ડ્રીલ એટલે સારડી, ડ્રીલ એટલે કે આપણે કાણું કરવા માટે જે આમાં વાપરીએ અહીંયા આમ મૂકે અને આમાં ડ્રીલથી આમાં ગોળ 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 જે ચકડું ફેરવે તો એમાં અંદર અંદર કાણું થતું જાય તો એને કહેવાય ડ્રીલ, ડ્રીલ એટલે સારડી। પછી છે સીઝર્સ, સીઝર્સ એટલે શું કાતર, એને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં તો કે અંગ્રેજીમાં આપણે કાતરને સીઝર્સ કહીએ છીએ એટલે કે જે દરજી કામમાં આવે છે ઓપરેશનમાં આપણે વાપરતા હોઈએ પછી સીવા માટે કાંઈ પણ કાગળ કામ કરવું હોય તો એના માટે આપણે એ વાપરતા હોઈએ છીએ એટલે કે દરેક કામમાં આપણે નાની મોટી સાઈઝની કાતરો આપણે વાપરતા હોઈએ છીએ। ઘર વપરાશમાં પણ આપણે કંઈક ને કંઈક આપણને કાતરની જરૂર પડતી હોય છે તો સીઝર્સ એટલે કે કાતર। પછી છે ફાઇલ, ફાઇલ એટલે કાનસ, ફાઇલને ગુજરાતીમાં શું કહેવાય તો કે કાનસ કહેવાય, કાનસને શું કહેવાય અંગ્રેજીમાં ઉચ્ચારમાં તો કે ફાઇલ કહેવાય એ રીતના અંગ્રેજી ઉચ્ચારમાં શો એટલે ગુજરાતીમાં કરવત, પ્લેનમાં પ્લેન એટલે રંધો અને રંધો એટલે પ્લેન, પ્લેન છે અંગ્રેજી ઉચ્ચાર છે રંધો છે એનું ગુજરાતી છે। ડ્રીલ, ડ્રીલ એટલે સારડી, સારડી એટલે ડ્રીલ, ડ્રીલ છે એનો અંગ્રેજી ઉચ્ચાર છે અને સારડી છે એનું ગુજરાતી છે। પછી સીઝર્સ એટલે કે કાતર, તો સીઝર્સ છે એનો અંગ્રેજી ઉચ્ચાર છે અને કાતર ગુજરાતી છે। ફાઇલ, ફાઇલ છે એનો અંગ્રેજી ઉચ્ચાર છે અને કાનસ છે એનું ગુજરાતી અર્થ છે। પછી છે એક્સ, એક્સ એટલે કુહાડી, તો કુહાડી પણ ગમે એમાં કામ આવી શકે છે, બધા આપણે ઉપયોગ કરીએ છીએ લાકડા કાપવા માટે પણ તો એક્સ એટલે કે કુહાડી, એક્સ છે એનું અંગ્રેજી ઉચ્ચાર છે અને કુહાડી છે એનું ગુજરાતી છે। પછી છે સિક્કલ, સિક્કલ એટલે કે દાતરડું, એ પણ આપણે કાંઈ પણ આ કાપવામાં ઝાડ કે બધું વાળવામાં એ રીતના કામ આવે છે, બાવળિયા કાપવામાં તો સિક્કલ, સિક્કલ એટલે દાતરડું એટલે એ પણ વાપરી શકે છે, કુહાડી દાતરડું સિક્કલ એટલે દાતરડું। પછી છે રેઝર, રેઝર એટલે કે અસ્ત્રો કે જે વાળંદ વાપરતા હોય છે દાઢી કરવા માટે એ અસ્ત્રો। પછી છે પિન્ઝર્સ, પિન્ઝર્સ એટલે કે ચીપીઓ, કાંઈ પણ આપણે પકડીએ એને
કઈ ગરમ વસ્તુ હોય કે ગમે એ કઈ ચીપિયાથી પકડી શકાય એવું હોય. દાખલા તરીકે આપણે એમ લઈએ કે પિન્ઝર્સ એટલે ચીપિયો, ચીપિયો તો કે આપણે રોટલી જ્યારે ઉથલાવીએ છીએ ફૂલાવીને તો આપણે ચીપિયાથી પકડીએ છીએ એટલે કે પિન્ઝર્સ એટલે કે ચીપિયો એમ. પછી પકડ ચીઝર્સ, ચીઝર એટલે કે ફરસી, ફરસી એટલે ચીઝર્સ, ફરસી નો અંગ્રેજી ઉચ્ચાર છે ચીઝર્સ અને ફરસી ગુજરાતી. પછી છે કોદાળ, સ્પેડ, સ્પેડ છે એ કોદાળી નો અંગ્રેજી ઉચ્ચાર છે અને ગુજરાતી એનો છે કોદાળી. ખોદવા માટે આપણે જે વાપરીએ છીએ એ પ્લાયર્સ, પ્લાયર્સ એટલે પ્લાયર્સ એટલે એનો અંગ્રેજી ઉચ્ચાર છે અને ગુજરાતી પક્કડ. કાંઈ પણ આપણે પક્કડથી કાપી શકાય, જોડી શકાય, વાળી શકાય, પક્કડથી કાંઈ પણ ઇલેક્ટ્રિક કામમાં કામ આવે એ રીતના પ્લાયર એટલે કે પક્કડ. પછી છે હેમર, હેમર એટલે હથોડી. એ તો લગભગ હથોડી છે તો એ લુહાર વાપરતા હોય, મોટો હથોડો વાપરે, મિસ્ત્રી વાપરતા હોય તો એ થોડુંક એના કરતાં નાની હથોડી વાપરે, ઇલેક્ટ્રિક વાળા વાપરતા હોય તો એ થોડીક એનાથી નાની વાપરતા હોય એ રીતના હેમર એટલે કે હથોડી. નાની મોટી બધી સાઈડની આવે પણ જે મોટો લુહાર વાપરતા હોય તો મોટો હથોડો વાપરતા હોય એટલે હેમર એટલે કે હથોડી. પછી છે એનિવલ્સ, એનિવલ્સ એનિવલ એટલે કે એરણ, એરણ છે વાપરતા હોય એ બધું વાપરતા હોય. સ્ક્રુડ્રાઈવર એટલે કે ડિસમિસ, તો સ્ક્રુડ્રાઈવર એનો અંગ્રેજી ઉચ્ચાર છે અને ડિસમિસ છે એનો સ્ક્રુડ્રાઈવર અંગ્રેજી ઉચ્ચાર, ડિસમિસ એનો ગુજરાતી અર્થ છે. તો આ જે આપણે જોયા યુનિટ નંબર 85 માં ઓઝારના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ એ આપણે સમજ્યા. આ બધા ઉચ્ચાર છે. સો પ્લેન, બ્રીડ, સીઝર્સ, ફાઇટ, એક્સ, સિકલ, રેઝર્સ, પિન્ઝર્સ, ચીઝર્સ, સ્પેડ, પ્લાઇસ, હેમર, એનિવલ્સ અને સ્ક્રુડ્રાઈવર આ બધા એના સામેના ગુજરાતી અર્થ છે. સો એટલે કરવો, પ્લેન એટલે રંદો, બ્રીડ એટલે સારડી, સીઝર્સ એટલે કાતર, ફાઇટ તો કાનસ, એક્સ કુહાડી, સિકલ દાંતરડું, રેઝર અસ્ત્રો, પિન્ઝર્સ તો ચીપિયો, સીઝર્સ ફરસી, સ્પેડ કોદાળી, પ્લાયર્સ પક્કડ, હેમર હથોડી, એનિવલ તો એરણ, સ્ક્રુડ્રાઈવર તો ડિસમિસ. તો હવે આ આપણે યુનિટ જોયું તો એ આપણે તમારે પાકું કરવાનું છે. આવી રીતના સો એટલે કરવત, કરવત એટલે સો, સો એટલે કરવત, કરવત એટલે સો, એટલે જેથી કરીને એનું આપણે ઉચ્ચાર અંગ્રેજી આવડે અને એનો ગુજરાતી અર્થ પણ આવડે. તો પરીક્ષામાં કંઈ પણ રીતના પૂછી શકાય કે ઉચ્ચાર સામે અર્થ લખો એવું આવડે તો પણ આપણને આવડે અને અર્થ સામે ઉચ્ચાર લખો એવું આવડે તો પણ આપણને આવડે. અને જોડકામાં પણ આ પૂછી શકે કે યોગ્ય શબ્દ મૂકી અને જોડકું ગોઠવો. તો શું અહીંયા હોય તો આમ હોય તો આપણે અહીંથી આમ મિત્રો તાણી શકીએ એ રીતના આપણે જોડકામાં પણ પૂછી શકાય અને ખાલી જગ્યામાં પણ પૂછી શકાય. તો એ રીતના તમારે પાકું કરવાનું છે. હવે પછીના ફરી વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી જય સ્વામી.